એકલવ્ય વિદ્યા સંકુલ વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર ની અંદર વાર્તા કરવાના છીએ તમને બધાને વાર્તા સાંભળવી ગમે ને ચલો વાર્તા કઈ છે તમે બધાએ વાર્તાથી પરિચિત જ છુ એ વાર્તાના જે પાત્ર છે અકબર અને બિરબલ અકબર બિરબલ ની વાર્તા બધાને ગમે ને તો આજે આપણે અકબર બિરબલ ની વાર્તા કરવાના છીએ એમાં છે લોભી ચોકીદાર જુઓ લોભી ચોકીદારની વાર્તાની અંદર આપણે શું શીખવાના છીએ આજે એમાંથી આપણે અપૂર્ણાંક શીખવાના છીએ ભાગ પાડતા શીખવાના છીએ બરાબર એટલે આ વાર્તાને તમારે ખાસ ધ્યાનથી સાંભળવાની છે અને સમજવાની છે શું છે વાર્તામાં તો આપણે બધા બીરબલને યાદ કરીએ જ છે ઓળખો છો ને બધા બિરબલ બિરબલ કોણ હતો રાજા અકબરનો ચતુર મંત્રી હતો ત્યારે પેલાના સમયની વાત છે બરાબર જયારે બિરબલ ગામડામાં રહેતો હતો અને યુવાન હતો ત્યારે તે રાજા અકબરનો મંત્રી હતો નહીં બરાબર છે જો ત્યારે બીરબલ ગામડામાં રહેતો હતો તે ખૂબ જ ચતુર હતો અને શું લખતો હતો કવિતા લખી શકતો હતો એટલે એ કવ આપણે જે ગુજરાતીમાં તમે પાઠ્યપુસ્તકમાં જોયું તો કવિતાઓ આવે છે ને સુંદર સુંદર ને બધી કવિતાઓ તો એ જ રીતે આ બિરબલ છે એ કવિતા લખવાનું કામ કરતો હતો તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું ભાગ્ય એટલે કે નસીબ એને શું કર્યું કે ચાલો હું અમારી કવિતા લખેલી છે કોઈ રાજાને બતાડું તો રાજા ખુશ થાય અને મને પૈસા આપે મારો ઘર ચાલે બરાબર એટલે એનું ભાગ્ય એને અજમાવવા માટે ક્યાં જવાનું નક્કી કર્યું રાજાના દરબારમાં તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો જ્યારે તે મહેલના બહારના દરવાજે પહોંચ્યો ત્યારે ચોકીદારે દ્વારા રોકી દેવાયું તમે બધા સિરિયલ જોતા જ હશો જોવો છો ને બધા સિરિયલ અકબર બિરબલ એમાં ખબર છે કે આ દરવાજો હોય ત્યાં બે ચોકીદારો ઉભા હોય સૈનિકો ઉભા હોય એને ચોકીદારો કહેવાય છે શું કે છે ચોકીદારો એ અહીંયા ઉભો રહે ક્યાં જાય છે ચોકીદારે બૂમ પાડી ચોકીદાર શું કીધું બિરબલ ને એ ઉભો તો ક્યાં જાશો તું એવું ચોકીદાર એમને પૂછે છે કારણ કે ચોકીદારો એ રાજાના દરબારમાં દરેક વ્યક્તિને કઈ જવા દેવામાં આવે નહીં એટલે ચોકીદારે બિરબલને ને ઉભો રાખ્યો બિરબલ શું કહે છે જુઓ હું કવિ છું હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું કવિએ શું કીધું એટલે કે કવિ એટલે કોણ બિરબલ શું કહે છે બિરબલ કે હું તો કવિ છું અને મારી કવિતા બતાવવા આવ્યો છું કોને બતાવા આવ્યો છું રાજા અકબરને હું કવિ છું હું રાજા અકબરને મળીને મારી બધી કવિતા બતાવવા માંગુ છું કીધું એવું બીરબલે તો ચોકીદાર શું કે જુઓ તો અરે તમે કવિ છો રાજા તો કેવા છે ખૂબ દયાળુ છે એટલે કે એને દયા બહુ આવી જાય છે બધાનું બધાને જે લોકો હોય છે બધાને માન સન્માન આપે છે બધાનું સાંભળે છે એટલે રાજા તો કેવા છે ખૂબ દયાળુ છે તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે કેમ ઇનામ આપશે કારણ કે જે આ કવિ છે એની કવિતા સંભળાવશે અને રાજાને ગમશે તો રાજા ઇનામ આપશે જો તું મને ઈનામનો એકના છેદ દસ એટલે કે જે કઈ ઇનામ આપે એનો દસમો ભાગ બરાબર છે એકના છેદમાં દસ ભાગ આપે તો હું તને જવા દઉં શું કહે છે ચોકીદાર જુઓ લાલચુ છે શું કહે છે કે તું તને અંદર તો જવા દઉં મને એ ખબર છે કે રાજા ખુશ થઈ તારી કવિતા સાંભળીને તને ઇનામ પણ આપશે ને ઇનામમાં જે કંઈ પૈસા આપે કોઈ પણ વસ્તુ આપે એમાંથી દસમો ભાગ કાઢીને તાર મને આપવાનો તો જ હું તને અંદર જવા દઉં બરાબર છે આગળ જોવો શું કરે છે અકબર હવે બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં આથી તે માની ગયો હવે બિરબલને જો અંદર જાય તો કવિતા રાજાને સંભળાવે ને તો પોતાનું ભાગ્ય અજમાવે ને કઈક પૈસા મળે બરાબર હવે અહીંયાથી જ અંદર ન જવા દે તો રાજા પાસે જવું કેમ એટલે એને પાસે બીજો કોઈ રસ્તો નહોતો તેણે શું કહ્યું કે ચલ ને હવે તું કે એમ ચોકીદાર જેમ કહે છે એમ હું કરી લઉં જયારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી પછી એણે એમ કીધું કે આ ભાઈ એકના છેદમાં દસમો ભાગ એટલે દસમો ભાગ ઈનામનો છે હું તને આપી શકું મને અંદર જવા દે તો ચોકીદારે બિરબલ અંદર જવા દીધો પછી બિરબલ જાય છે ત્યારે જે ચોકીદાર હોય ને એને ગણતરી કરવા મળે છે કે રાજાને એટલા પૈસા આપશે તો મને એટલા મળશે કેવી ગણતરી કરે છે જુઓ જો તેને સોનાના સો સિક્કા મળે કેટલા સિક્કા મળે સો સિક્કા મળે તો મને સોનાના સિક્કા કેટલા મળશે તો આપણે ગણતરી કરવી પડે ને એમ ચોકીદાર વિચારે છે કે રાજા એને સો સિક્કા આપે તો મને તો સો સિના સો સોનાના સિક્કાનાથી દસ ભાગ જોતો છે બરાબર તો દસમો ભાગ કેટલો થાય તો આપણે ગણતરી કરીએ જુઓ ટોટલ કેટલા સિક્કા મળે એવું વિચારે છે ચોકીદાર સો બરાબર તો પેલા શું લખવાનું સો લખવાના લખવાના સો બરાબર છે પછી કેટલામો ભાગ મોકીદારને આપવાનો નક્કી કર્યું હતું ભાગ સો નો દસમો ભાગ એટલે એકના છેદમાં દસ હવે એકના છેદમાં દસ લખવાના બરાબર છે હવે શું ઉડાડવાના છેદ ઉડાડવાના હવે જો આને અંશ કહેવાયના અને છેદ કહેવાય હવે છેદમાં અને અંશમાં એકમના સ્થાને શૂન્ય શૂન્ય સરખા હોય તો શું થાય ઉડી જાય બરાબર છે તો અહીંયા શૂન્ય ઉડ્યું અને આ શૂન્ય ઉડ્યું હવે છેદમાં તો કઈ વધ્યું નથી એક છે એક તો કંઈ ગણતરીમાં આપણે લેતા નથી ઉપર કેટલું વધ્યું દસ ગુણ્યા એક બરાબર તો દસ ગુણ્યા એક કરો તો કેટલા થાય તો કે દસ થાય બરાબર છે તો ખાલી જગ્યામાં હું લખવાનું દસ તો હવે જો જો તેને સોનાના સો સિક્કા મળે એટલે કે રાજા ઈનામમાં સો સોનાના સિક્કા આપે તો પ્રથમ જે ચોકીદાર છે એને કેટલા સોનાના સિક્કા ભાગમાં મળે તો કે દસ સિક્કા મળે કેમ દસ મળે કારણ કે કવિ બીજા દરબાર પર પહોંચ્યા એટલે કવિ એટલે કોણ બિરબલ બિરબલ હવે બીજા દરવાજા પાસે પહોંચ્યો આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું હવે એ દરવાજાનો ચોકીદાર પણ શું કહીએ છે જો તું તારા ઇનામનો બે પંચમાં ભાગ એટલે બે ના છેદમાં પાંચ ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દસ હવે આ ચોકીદાર પણ લોભી નીકળો એને પણ એમ કીધું કે હું તને અંદર તો જવા દઉં પણ મને બે પંચમાં ભાગ તારે ઈનામ ના જે કંઈ મળે મને આપવાનું રહેશે બરાબર છે પાછો તો હવે પાછો બીરબલ મું જાણો જો ના પાડીશ તો પાછા અંદર રાજાને મળવા જવાની હતી એટલે એ પાછો માની ગયો બીરબલ અને કીધું વાંધો નહીં તને પણ બે પંચમાં ભાગ આપીશ મને જે કંઈ ઇનામ મળે જોકે તારે ખૂબ જ આનંદ થી ગણતરી કરી કવિને ઓછામાં ઓછા સો સોનાના સિક્કા મળે તો મને કેટલા મળશે તો એની ગણતરી આપણે કરવી પડે ને માની લો કે સો સેના સો સોનાના સિક્કા મળે તો સો પેલા લખવાના ઓકે શું કીધું છે હવે બે ભાગ તો ગુણિયા શું કરવાના બે ના છેદમાં પાંચ બરાબર છે હવે શું ઉડાડવાના છેદ ઉડાડવાના હવે પાંચના ઘડિયામાં સો આવે એ આપણને ના આવડે તો આપણે સાદી રીતે શું કરી શકીએ સો ભાગ્યા પાંચ કરી શકે અથવા સો ના પાંચ ભાગ પાડો તો કેટલા કેટલા આવે તો કે વીસ પંચા સો થાય ને તો વીસ વીસ આવે બરાબર છે અથવા સો ભાગ્યા પાંચ કરો તો જવાબ શું આવશે વીસ તો છેદ ઉડાડો તો શું થાય વીસ એ રીતે ના આવડે તો પેલા જો પાંચ દુ દસ તો બે મૂક્યા ને શૂન્ય ને શૂન્ય મૂકી દીધો અથવા વીસ પંચા સો થઈ ગયા હવે કેટલા આવી ગયા તો કે વીસ ગુણ્યા બે હવે વીસ ગુણ્યા બે કરો તો કેટલા થાય ચાલીસ તો અહિયાં શું આવશે ચાલીસ બીજો ચોકેદાર પણ ખુશ થઈ ગયો જો સો સો જો સો સોનાના સિક્કા આપે રાજા તો મને તો કેટલા મળે ચાલીસ મળશે એટલે એને પણ જવા દીધું કવિ હવે આગળ જાય છે ક્યાં પહોંચે છે છેલ્લા દરવાજે કારણ કે આપણે તમે કોઈ સિરિયલમાં જોતા હોય તો કઈ એક જ દરવાજા કઈ આવતા નો હોય બરાબર છે રાજમહેલના તો ઘણા બધા દરવાજાઓને દરેક દરવાજે ચોકીદારો એટલે કે સૈનિકો ઉભા હોય છે ત્યાંના ચોકીદારે કહ્યું શું કહ્યું હું તને રાજાને તો મળવા જવા દઈશ પણ જો તું તારા મળેલા ઈનામનો અડધો ભાગ જો આ ચોકીદાર તો ખૂબ જ લાલચી નીકળ્યો એક ચોકીદારે એક દસમો ભાગ માંગ્યો હતો એક બે પંચમાઉશ ભાગ માંગ્યો હતો અને આને તો શું માંગ્યું અડધો ભાગ મને આપશે તો જ જવા દઈશ પાછા બીરબલ પાસે કોઈ રસ્તો નહોતો એ માની ગયો અને અંદર ગયો ચોકીદારે પાછું વિચાર્યું શું વિચાર્યું કે આજનો દિવસ તો ખૂબ સરસ છે જો તે સોનાના સો સિક્કા મેળવે તો મને અડધો એટલે સોના અડધા કેટલા થાય પચાસ તો કેટલા મળે પચાસ સિક્કા મળે ત્રીજા ચોકીદાર ને બરાબર છે અને પાછું એમ વિચારે સો ને રાજા વધારે ખુશ થઈ જાય અને હજાર સિક્કા આપે તો હજારના અડધા કેટલા થાય પાંચસો થાય તો કે મને કેટલા સિક્કા મળે પાંચસો મળે રાજા એ તો પછી તો બધા ચોકીદારે પોત પોતાની શરતો મૂકી દીધી બીરબલ ને અંદર જવા દીધો બીરબલ રાજા પાસે ગયો રાજાને પોતાની કવિતા સંભળાવી રાજા તો ખૂબ ખુશ થઈ ગયો અને કહ્યું તારી કવિતા તો ખૂબ સરસ છે બોલ તારે જે ઈનામ જોઈએ ને એ હું તને આપીશ કારણ કે રાજા તો ખુશ થઈ જાય એટલે રાજા ખુશ થઈ જાય એટલે ઇનામમાં તો આપણે રાજા એમ કે તારે જે જોઈએ એ તું માગી લે તો જેને જે જોતું હોય એ માગતા હોય બરાબર તો બીરબલ તો કેવો હતો હોશિયાર હતો ને એને શું કીધું કે રાજન રાજન એટલે રાજા હું સો થપ્પડ ઈચ્છું છું શું કે છે મારે ઈનામમાં છે ને સો થપ્પડ આપો મને હવે વિચાર કરો એને સો થપ્પડ કેમ માંગ્યા કારણ કે પેલા ચોકીદારે દસમો ભાગ માંગ્યો હતો બીજા ચોકીદારે બે પંચમાંશ ભાગ માંગ્યા હતા અને ત્રીજા ચોકીદારે તો અડધો અડધી નામ માંગ્યો હતો કે આ લોભી ચોકીદારો છે એને પણ સબક શીખાવવું જોઈએ એટલે કે સો થપ્પડો આપે તો પેલા ચોકીદારને કેટલા આપવા પડે તો કે દસ ભાગ કીધું સો નો દસ ભાગ એટલે કેટલા થાય દસ બરાબર છે બીજા ચોકીદારે શું કીધું તું બે પંચમાઉશ બે પંચમાંશ એટલે કેટલા થપ્પડ મળશે એને ચાલીસ ત્રીજા ચોકીદારે શું કીધું તું કે ભાઈ મને તો જે ઇનામ આપે ને એમાંથી અડધું જોઈએ જો એને તો કેટલા કેટલામાં ગયા હતા સો થપ્પડ ગયા એટલે અડધા એને કેટલા થપ્પડ આપવાના પચાસ અને બિરબલ તો ખુશ થઈ ગયો અને લોભી જે ચોકીદાર હતો એને પોતાના લોભને કારણે એમને સજા મળી બરાબર છે મજા આવી બાળકો બધાને સરસ હવે આગળ જોઈએ હવે જુઓ પાણા નંબર સત્તાવન ઉપર શું છે ભાગમાં વિવિધ પેટર્ન બરાબર છે પેટર્ન જોવાની છે પ્રથમ શું આપેલું છે બી સી અને ડી આકૃતિના કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો આજે તમને ચોરસ આપેલો છે ને એમાં કલર પૂરેલો છે ને પેટર્ન કહેવાય બરાબર છે કઈ કઈ આપી છે આપણને બી સી અને ડી જો આ બી આગળ જોશો તો અહીંયા સી અને આ ડી બરાબર છે એમાં આપણે શું કરવાનું છે અલગ અલગ પેટર્ન બનાવવાની છે અને રંગ પૂરવાનો છે અને કેટલા ભાગમાં કેવો રંગ પૂર્યો કેવો ભાગ સફેદ છે અને કયા ભાગમાં રંગ પૂર્યો છે એ આપણે કહેવાનું છે તો આ એકદમ સરળ છે ચલો આપણે કરીએ રંગ પૂરીએ તમારે પણ રંગ પૂરવાનો છે બરાબર છે એ પણ પાઠ્યપુસ્તકની અંદર જુઓ બી ની અંદર બરાબર છે પેલા આપણે રંગ પૂરીએ પછી બધી આકૃતિ સમજીશું બી ની અંદર શું કહે છે અલગ પેટર્ન બનાવવાનું છે તો ચાલો આપણે ચાર ખાનાની અંદર લાલ રંગ પૂરીએ બરાબર છે તમારે પણ પૂરવાનો છે ચાર ખાના ની અંદર અથવા ચાર ખાનાની અંદર અથવા તમને ગમે એવી પેટર્ન તમે પણ બનાવી શકો છો પણ હું જે પેટર્ન બનાવું છું એ પ્રમાણે હું નીચે લખીશ બરાબર તમે જે પેટર્ન બનાવો એ પ્રમાણે તમારે લખવાનું છે આખું આપણે આ શીખી લેશું એટલે તમને આવડી જશે ચાર ખાનાની અંદર હું લીલો રંગ પૂરું છું ઓકે અને બીજા આઠ ખાનાની અંદર હું પીળો રંગ પૂરું છું હવે જે રીતે આપણે રંગ પૂરો છે એ રીતે આપણે લખી દઈએ બરાબર છે એટલે તમને આગળના આપણે બીજા સી અને ડી જે ચોરસ રંગોમાં ચોરસ જેમ છે એમાં આપણે રંગ પૂરવાના છીએ એમાં તમને સમજ પડી જાય જુઓ પેલા એ જુઓ એમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે વાદ લઈ દે તો જુઓ ટોટલ પેલા ખાના ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ બરાબર આપણે ટોટલ ભાગ ગણ્યા તો કેટલા થયા સોળ કેટલામાં રંગ પૂરેલો છે જોવો હોય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર છે ટોટલ ખાના છે એ આપણે ક્યાં લખવાના છેદમાં છેદમાં એટલે કે અહીંયા સોળ લખ્યા કેટલા ભાગમાં રંગ પૂરેલો છે માં તો અંશમાં લખ્યા શું લખી શકાય છેદમાં સોળ કયો રંગ થયો વાદળી રંગ બીજા સફેદ ખાના કેટલા બન્યા તો કે સોળ હતા એમાંથી આઠમાં તો રંગ પૂર્યો તો આઠ બાકી રહ્યા બરાબર છે તો આઠના છેદમાં સોળ એ કયો રંગ કહેવાય સફેદ અને બીજી રીતે પણ લખી શકાય કઈ રીતે તો કે છેદ ઉડાડી શકાય હા તો કે આઠ ના ઘડિયામાં સોળ આવે તો કે આઠ દુ સોળ તો આઠ દુ સોળ ઉપર કંઈ નથી તો શું હોય એક તો અહીંયા આમ પણ લખી શકાય એક ના છેદમાં બે ભાગ શું કહેવાય વાદળી એટલે કે અડધો ભાગ વાદળી છે અને અડધો ભાગ શું છે સફેદ છે બરાબર છે તો આપણે આ પેટર્ન બનાવી છે એ પેટર્ન પણ આપણે અપૂર્ણાંકમાં લખવાના છે બરાબર છે તો કેટલા ખાનામાં આપણે લાલ રંગ પીડ્યો છે તો જુઓ એક બે ત્રણ ને ચાર તો શું લખી શકાય બરાબર શું લખી શકાય ચાર ખાનામાં બરાબર છે તો પેલા ચાર ઉપરાંત કેટલા ખાનામાં લીલો રંગ પૂરો છે તો કે ચાર ખાનામાં ખાનામાં લીલો રંગ રંગ કેટલા પીળો પૂરો છે તો કે આઠ ખાનામાં પીળો રંગ પૂરેલો છે ઓકે ટોટલ કેટલા ખાના છે ગણી લો તો કે ચાર લાલમાં પૂરો ચાર લીલામાં પૂરો ચાર ને ચાર આઠ અને આઠ પીળો પૂરો એટલે આઠ ને આઠ ટોટલ કેટલા ખાના થયા સોળ ખાના છે બરાબર છે ચલો આપણે હવે લખીએ અપૂર્ણાંકમાં બરાબર છે તો પેલા લખવાના લાલનું છે તો તો છે આપણે આપણે ખબર પડી છેદ પછી આપણે ઉડાડશું ઉડતા હશે તો બરાબર છે પછી લીલા લીલાને પણ આપણે કેમ કર્યું છે તો કે ચાર લીલામાં પૂરા છે ને ટોટલ સોળ ભાગ છે તો અહીંયા શું લખી શકાય લીલા બરાબર પીલામાં કેમ કર્યું છે તો કે ટોટલ કેટલા ભાગ છે સોળ ભાગ છે બરાબર છે ને કેટલા ભાગમાં રંગ પીરો છે આપણે તો કે આઠ ભાગમાં તો ઉપર કેટલા લખવાના આઠ અને કયો રંગ લખો પીળો હવે તમને એવું લાગે છે આમાં છેદ ઉડે આપણે છેદ ઉઠાડીએ ચાર ના ઘડીયામાં સોળ આવે તો કે હા ચોકે ચોકે સોળ બરાબર છે તો અહીંયા ચાર આવશે અને અહીંયા કેટલા આવશે એક લાંબ પણ લખી શકાય એક ચતુર્થાંશ ભાગમાં કયો રંગ પીરો કહેવાય આપણે લાલ રંગ પીરો કહેવાય ઉપરાંત આમાં પણ એવું થઈ શકે ચોકે ચોકે સોળ તો એક આપણે કયો રંગ પૂરો કહેવાય લીલો રંગ પૂરો કહેવાય આઠ ના છેદમાં સોળ છે તો કે આઠ ના ઘડિયામાં સોળ આવે તો કે હા આપણે એમાં છેદ ઉડાયેલા તો એ જ રીતે આઠ દુ સોળ બરાબર છે તો એક ના છેદમાં બે કયો રંગ પૂરો કહેવાય પીળો અથવા તમે ચોરસ જુઓ એના ભાગ પણ એ ખબર પડે અડધા ભાગમાં આપણે કયો રંગ પૂર્યો છે પીળો અડધાના અડધા ભાગમાં કયો રંગ પૂરો છે લાલ તો એને એક ચતુર્થાંશ કહેવાય અને અડધાના અડધા ભાગમાં કયો રંગ પૂરો છે આપણે લીલો તો એને પણ એક ચતુર્થાઉશ કહેવાય બરાબર આ રીતે હવે આપણે બીજી પેટર્ન જોઈએ પેટર્ન નંબર સી સી માં કઈ રીતે આપણે પૂરવાનું છે ચલો જોઈએ પ્રથમ આપણે રંગ પૂરીએ કયો રંગ લીધો છે મેં પીળો રંગ બરાબર હું પૂરું છું ઓકે મેં રંગ પૂરી નાખ્યો છે ચલો જુઓ તો કેટલા ભાગમાં રંગ પૂર્યો છે પાંચ છ સાત ને આઠ આઠ ભાગમાં રંગ પૂરો છે અને ટોટલ ભાગ કેટલા છે તો આમાં પણ આપણે આપણી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ સોળ ભાગ છે તો છેદમાં સોળ અને ભાગમાં કેટલા ભાગમાં રંગ પૂરો છે આઠ તો ઉપર અંશમાં આઠ કયો રંગ પૂરો છેદમાં બે શું રંગ પૂરો છે આપણે પીળો રંગ પૂર્યો છે બરાબર છે આગળ જોઈએ હવે તમને એમ કયા છે એમ કે સીમાં પીળો રંગ તો તમે અડધા ભાગમાં પૂર્યો છે પણ સફેદ ખાના કેટલા છે તો આપને ખબર છે સફેદ ખાના કેટલા છે તો ઘણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ખાના છે તો એને પણ આમ લખી શકાય ને એક દ્રુતીયાંશ કયો ભાગ પૂરો રંગ સફેદ ભાગ પૂરો છે અથવા બરાબર છે ચલો ડી જોઈએ ડીમાં રંગ હું પૂરી દઉં છું બરાબર છે અપૂર્ણાંક તમારે ઘરે હોમવર્કમાં લખવાના છે બરાબર છે કયા ભાગમાં કયો રંગ પૂરો છે એ રીતે ચલો મેં વાદળી રંગ લીધો છે ત્રણ ખાનામાં વાદળી રંગ પૂરું છું ઓકે પછી લાલ રંગ લીધો છે પાંચ ખાનામાં લાલ રંગ પૂરું છું પછી મેં લીધો છે પીળો રંગ પૂરું ઓકે ચલો મેં બધા ખાનામાં રંગ પૂરી દીધો છે હવે તમારે હું અહીંયા કહી દઉં છું તમારે માત્ર ઘરેથી યાદ રાખીને લખવાનું છે ટોટલ ખાના કેટલા છે સોળ તો છેદમાં કેટલા લખવાના સોળ તમને વાદળી રંગ તો વાદળી રંગમાં શું લખવાનું કેમ આવશે કેટલા ખાના છે વાદળી રંગ એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચના છેદમાં સોળ કયો રંગ આવશે લાલ રંગ અને પીલો રંગ પૂછે તો કેટલા ખાનામાં આવશે તો કે આઠ ના છેદમાં સોળ અથવા એક દ્રુતીયાંશ કયો રંગ પૂરો કહેવાય આપણે પીલો રંગ બરાબર છે એટલું તમારે લખવાનું છે ઘરેથી આગળ જુઓ પ્રશ્ન બે આકૃતિ એને ફરીથી જુઓ અને ખાનામાં પૂરેલો રંગ નીચે આપેલું છે એ પ્રમાણે થાય છે કે નહીં જો ખોટો જવાબ હોય તો નિશાની ખોટાની કરો આકૃતિ એ જુઓ બરાબર છે આકૃતિ એ જુઓ આપણે આકૃતિ એ જોઈ શું કહે છે એમાં તો કે એક દ્રુતીયાંશ ભાગ વાદળી રંગ છે અને એક દ્રુતિયાંશ ભાગ સફેદ રંગ છે અથવા આઠના છેદમાં સોળ વાદળી રંગ છે અને આઠના છે તો 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 એ એ પ્રમાણે હોય સાચું બાકી બીજું બધું શું શું આવશે ખોટું એમાં છે એક વાદળી અને એક દ્રુતયાં સફેદ આ તો સાચું છે એટલે એના ઉપર આપણે ખોટાની નિશાની નથી કરવાની બે વાદળી અને બે ચતુર્થાઉંશ સફેદ તો આ સાચું છે કે ખોટું છે એ જોવું હોય તો આપણે છેદ ઉડાડીએ પેલા શું કીધું છે બે ચતુર્થાઉશ વાદળી એટલે કે બે ના છેદમાં ચાર શું છે વાદળી અને બે ચતુર્થાઉંશ સફેદ તો કે બે ના છેદમાં ચાર શું લખવાના સફેદ બરાબર છે અહીંયા લખા સફેદ હવે આ સાચું છે કે ખોટું એ આપણે જોવું હોય બરાબર તો આને આપણે છેદ ઉડાડી શકીએ તો કે બે ના ઘડીમ ચાર આવે તો કે આ બે દુ ચાર તો એકના છેદમાં બે વાદળી થયા અહીંયા પણ એકના છેદમાં બે સફેદ થયા તો આપણે એને એની પેટર્ન જુઓ તો એમાં આપણે એક છેદમાં બે જેવું થતું તો થતું હતું એકના છેદમાં બે વાદળી અને એકના છેદમાં બે સફેદ તો બી પણ સાચું છે હવે ડી જુઓ ચાર ના આઠ વાદળી અને ચાર ના છેદમાં આઠ સફેદ તો એના પણ છેદ ઉડાડો તો ચારના ઘડિયામાં આઠ આવે તો હા ચાર દુ આઠ તો અહીંયા પણ એકના છેદમાં બે આવી જશે અહીંયા પણ એકના છેદમાં બે આવી જશે તો આ વિધાન પણ સાચું છે એનો મતલબ સમજો એ સાચું છે બે સાચું છે અને ડી પણ સાચું છે ત્રણ એને અલગ અલગ રીતે લખી શકાય છે પણ ડી સી જુઓ ત્રણ ના છેદમાં આઠ કે ના ભાઈ આકૃતિમાં તો એવું કંઈ છે નહીં નથી પાંચ ખાનામાં સફેદ રંગ પીરો એ પણ આકૃતિમાં છે નહીં તો કયો વિધાન ખોટું આવશે સી બરાબર છે તો સી આગળ શું કરવાનું છે ખોટું ઓકે આગળ જુઓ શું કહે છે સોળ ચોરસ થી આકૃતિ બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરો પેલા આપણે શું લેવાનું છે તમારે આ ગણિતના ચોપડાની અંદર શું કરવાનું છે એક ચોરસ બનાવવાનું છે બરાબર છે એક હું અહીંયા બનાવું છું બીજા તમારે ઘરેથી બનાવવાના છે જુઓ એક ચોરસ બનાવવાનો છે બરાબર છે ચોરસ વ્યવસ્થિત માપીને બનાવવાનું માની લો કે હું અહીંયા જીરો થી ચાર લઉં ચાર સામી સુધી નો બરાબર એટલે ચોરસ વ્યવસ્થિત બને અહિયાં પણ જીરો થી ચાર લઉં આ બાજુ પણ જીરો થી ચાર લઉં ઓકે હવે એનો ચોરસ બનાવ્યો આપણે ટોટલ કેટલા ખાના પાડવાના કીધા છે સોળ ચોરસ બરાબર તો સોળ ખાના પાડવાના કીધા છે લીધા છે એક એક સેમી ટીક કરી દઈશું ઓકે ચાર કીધા છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ થાય છે તો ચાર ચાર ને અહીંયા પણ ભાગ પાડ નાખશું આપણે એક અહીંયા આવશે બે ત્રણ અને ચાર થઈ ગયા મેં સોળ ખાના બનાવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદરને સોળ બરાબર છે હવે એમાં તમને જો આપેલું છે શું કીધું છે બે અષ્ટમાંશ ભાગ લાલ એક દ્વિતીયાંશ ભાગ પીળો એક ચતુર્થાંશ ભાગ લીલો બરાબર છે આ બે છે એ આપણે તમે આગળ જોયું ને તો આપણે કરેલું છે આમાં જો બી અને બી અને સી અથવા બી અને માં આપણે આ જે તમને કીધું છે એ રીતે મેં રંગ પૂરેલો જ છે પણ અહીંયા હું તમને એક અલગ રીતે કરવા આવું છું બરાબર છે એક અલગ નવો નવો જો લખીને આપણે કરીએ છીએ અલગ રંગ પૂરીએ છીએ માની લો કે તમને હવે એવું કીધું હોય તમે સોળ ચોરસ દોરો અને એમ કીધું છે બે અષ્ટમાંશ ભાગ લાલ છે ને બટલે આપણે વાદલી કરીએ બરાબર બે અષ્ટ માશ ભાગ કીધા છે તો તમને એમ થાય પીચર ખાના તો સોળ છે એના બે ભાગ કીધા છે તો કેમ કરીશું તો બે અષમાં બે ના છેદમાં આઠ છેદ પેલા ઉડાડીએ બરાબર તો બે ના ઘડિયામાં આઠ આવે તો કે હા તે ચાર આવશે અહીંયા કેટલા આવશે એક તો કેટલો આવ્યું એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર એટલે ચોથો ભાગ છે મેં વાદલી લેવાનું કીધું બરાબર એટલે આપણે ચોથો ભાગમાં શું પૂરવાના વાદલી રંગ તો ચાર ખાનામાં શું પૂરવાના વાદલી રાંગ સોળ નો ચોથો ભાગ એટલે ચાર ખાના થાય આ મે વાદળી રંગ પૂર્યો બરાબર છે પછી શું કીધું છે આગળ જુઓ એક દૃતિયાંશ પીળો એક દ્રુતિયાંશ પીળો બરાબર છે એટલે કે એક દૃત્યાંશ એટલે અડધું છું તો સોળ ખાના છે એના અડધા ખાના કેટલા થાય એક દૃત્યાંશ એટલે તો કે આઠ એમાં કયો રંગ પૂરોનો કીધો છે આપણને પીળો તો હું આઠ ખાનામાં પીળો રંગ પૂરું એક બે ત્રણ ને ચાર અને ચારા બરાબર ચાર ને ચાર કેટલા થઈ ગયા આઠ થઈ ગયા તો આઠ ખાનામાં કેવો રંગ પૂરવાનો કીધો છે પીળો તો આ પીળો રંગ પૂર્યો આપણે ઓકે આગળ જુઓ શું કીધું છે પછી એક ચતુર્થાંશ લીલો એટલે એક ચતુર્થા એટલે ચોથો ભાગ બરાબર તો લીલો રંગ પૂરવાનો છે કેટલા ખાનામાં ચાર ખાનામાં તો આ ચાર ખાનામાં કયો રંગ થયો લીલો રંગ થયો બરાબર છે જેમાં આપણે સૂચના પ્રમાણે કીધું હતું એ રીતે આપણે કર્યું તો તમારે એ જ રીતે આ બી બરાબરથી દોરવાની છે અને રંગ પૂરવાનો છે આગળ જોઈએ શું છે રામુનું શાકભાજીનું ખેતર રામુ છે એના શાકભાજીનું ખેતર છે બરાબર આ તમને જે ચિત્ર આપ્યું છે એ કયું ચિત્ર દેખાય છે ખેતરનું ચિત્ર છે એવું આપણે સમજવાનું છે શું છે સૂચના જુઓ રામુના શાકભાજીના ખેતરના નવ સરખા ભાગ કરેલા છે કેટલા ભાગ કરેલા છે નવ તો જોઈએ આપણે નવ ભાગ કરેલા છે તો કે હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ ભાગ કરેલા છે પછી શું કહે છે તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજી ઉગાડે છે એ જોવાનું છે તો આપણે જોઈએ કઈ કઈ શાકભાજી ઉગાડે છે જુઓ તો કે મરચાં છે બટાકા છે રીંગણ છે ટમાટા છે પછી પાલક છે અને બટેકા છે બરાબર અલગ અલગ શાકભાજીઓ ઉગાડે છે હવે આગળ જુઓ નીચે પ્રશ્ન આપ્યા છે પ્રશ્નોમાં જુઓ પ્રથમ પ્રશ્ન શું કહે છે ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ પેલા ખેતર જોઈએ આપણે સૌથી મોટા ભાગમાં એટલે કે સૌથી વધારે કઈ શાકભાજી ઉગાડે છે જુઓ તો તમે ચિત્રમાં તમને દેખાય છે તો કે વધારે તો સૌથી વધારે તમને શું દેખાય છે તો કે ટમેટા દેખાય છે એક બે અને ત્રણ ટોટલ ભાગ કેટલા છે નવ એમાં ત્રણ ભાગમાં શું વાવેલા છે ટમેટા બરાબર તો આપણે જવાબમાં લખી શકીએ શું લખવાનું જવાબમાં પેલા તો ખેતરના સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી ઉગાડે છે તો કે ટમેટા તો અહીંયા લખવાનું શું લખવાનું ટામે બરાબર છે ટામેટા ઉગાડે છે હવે આગળ જુઓ શું કીધું છે કઈ ઉગાડે છે છે તો 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 કે ટમેટા કેટલા કેટલા ભાગમાં ટોટલ ભાગ ભાગ ગણો કુલ સાત આઠ ને નવ ટોટલ ભાગ છે એ આપણે ક્યાં લખતા હતા છેદમાં લખતા હતા તો છેદમાં લખવાના નવ બરાબર છે કેટલા ભાગમાં ઉગાડે છે ટમેટા તો ચિત્રમાં જુઓ ત્રણ ભાગમાં ટમેટા છે ઓકે તો ત્રણ લખવાના ત્રણ અંશમાં લખવાના ત્રણ હવે તમને એવું લાગે છે છેદ ઉડે એવું તો કે હા ત્રણ ના ઘડિયામાં નવ આવે ત્રણ તારી નવ તો છેદ ઉડાડો તો બરાબર તો શું આવે છે એકના છેદમાં ત્રણ તો એક તૃતીયાંશ ભાગમાં એ શું ઉગાડે છે ટમેટા ઉગાડે છે આગળ જુઓ બીજો પ્રશ્ન શું કહે છે બીજો પ્રશ્ન કેટલા ભાગમાં તે બટેકા ઉગાડે છે તો બટેકા જોવો આપણે ખેતરમાં તો મને તો બે ભાગમાં દેખાય છે બરાબર ને બે ભાગમાં શું ઉગાડે છે બટેકા પણ ટોટલ કેટલા ભાગ છે નવ ભાગ નવ ભાગમાંથી બે ભાગની અંદર શું ઉગાડે છે બટેકા તો કઈ રીતે આપણે લખીશું બે ના છેદમાં નવ છેદ ઉડે છે તો કે નથી ઉડતો તો નહીં ઉડાડવાનું તો બે ના છેદમાં નવ ભાગમાં એ શું ઉગાડે છે બટાકા તો અહીંયા લખવાનું બટાકા આ બીજાનો જવાબ આગળ જુઓ ત્રીજું શું કહે છે ખેતરના કેટલા ભાગ નો ઉપયોગ પાલક ઉગાડવામાં થયો છે તો જુઓ તો ટોટલ કેટલા ભાગ છે નવ એમાંથી પાલક ક્યાં દેખાય છે તો કે એક ભાગમાં જ દેખાય છે બરાબર છે તો શું લખી શકાય ટોટલ નવ એટલે છેદમાં નવ અને ઉપર લખવાના એક તો કે એકના છેદમાં નવ ભાગમાં શું ઉગાડે છે એ પાલક ઉગાડે છે આગળ વાંચો શું કહે છે કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થયો છે તો જુઓ કેટલા ખાનામાં રીંગણ ઉગાડેલ દેખાય છે ટોટલ નવ ખાનામાંથી તો કે એક અને બે બે ખાનાની અંદર બરાબર તો શું આવશે તો કે બે ના છે એ તો કે રીંગણ બરાબર છે આગળ જુઓ શું કહે છે ચોથો પ્રશ્ન આ ચિત્ર જોઈને તમને કેટલાક પ્રશ્નો થાય તો એ પ્રશ્ન તમારે લખવાના છે તો ચલો બે ચાર પ્રશ્નો હું લખું છું અને બે ચાર પ્રશ્નો તમારે ઘરેથી લખવાના છે કયા કયા પ્રશ્નો થાય તો આપણે લખી શકીએ પ્રથમ પ્રશ્ન એવો થઈ શકે ને કે મરચા ખેતરના કેટલા ભાગમાં ઉગાડેલા છે કારણ કે એવા આવેલા છે છે જો બરાબર તો આપણે એમ પણ લખી શકીએ શું લખી શકીએ કે મરચા ખેતરના કેટલા ભાગમાં ઉગાડેલ છે એક પ્રશ્ન લખ્યો ચલો બીજો પણ લખી શકાય શું લખી શકાય તો કે ખેતરમાં સૌથી ઓછી શાકભાજી કઈ ઉગાડેલી છે સૌથી વધુ તો આપણે પૂછ્યું તો પ્રશ્ન બરાબર છે આપણે સૌથી ઓછાનો પ્રશ્ન બનાવી શકીએ તો જુઓ શું લખવાનો પ્રશ્ન ખેતરમાં સૌથી શાકભાજી કઈ ઉગાડેલી બરાબર છે ને ત્રીજો પ્રશ્ન એ લખી શકાય કયો લખી શકાય કયા શાકભાજી સરખા ભાગમાં ઉગાડેલા છે તો કે કયા શાકભાજી સરખા ભાગમાં ઉગાડેલ છે છે બરાબર જેટલા પ્રશ્ન બનાવે એના આપણે જવાબ શોધીએ મરચા ખેતરના કેટલા ભાગમાં ઉગાડેલ છે તો શું જવાબ આવે તમે આસાનીથી કહી શકો છો કે ભાઈ નવ ભાગ છે એમાંથી એક ભાગમાં જ મરચાં ઉગાડેલા છે તો શું લખી શકાય એકના છેદમાં નવ એ જવાબ તમારે ઘરેથી લખવાના છે બરાબર હું જવાબ કહી દઉં છું પણ લખવાના છે તમારે ઘરેથી બીજો પ્રશ્ન શું છે ખેતરમાં સૌથી ઓછી શાકભાજી કઈ ઉગાડેલી છે સૌથી ઓછી બરાબર ચો તો બે શાકભાજી છે સૌથી ઓછી કઈ કઈ છે તો કે મરચા અને પાલક આગળ જુઓ કયા શાકભાજી સરખા ભાગમાં ઉગાડેલા છે કયા શાકભાજી છે જે સરખા ભાગમાં ઉગાડેલા છે એટલે કે બંનેનો ભાગ કેવો છે સરખો હોય તો એવા બે જ છે પાછા બે એક એક ભાગમાં ઉગાડેલું છે તે કયા છે મરચા અને પાલક બે એક એક ભાગમાં ઉગાડેલું છે બાકી બટેકા બે ભાગમાં છે અને બીજું પણ આવી શકે હા જો બટેકા બે ભાગમાં છે તો રીંગણ પણ કેવા છે છે બે ભાગમાં તો રીંગણ અને બટેકા મરચાં અને પાલક બરાબર આ ચાર શાકભાજી છે જેના સરખા ભાગ છે ખાલી ટમેટા છે સૌથી વધારે ભાગમાં ઉગાડેલા છે બરાબર છે વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો